જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને જય દશામાં, કારણ કે ભાઈ કાલથી અમારે દશામાનું વ્રત ચાલુ થાય છે અને મારે આ ચોથું વર્ષ છે દશામાનું અને અમારે જે રીનાબેન છે એને પાંચમું વર્ષ છે. તો ઓલરેડી આજે એ લોકો નીકળી ગયા છે, કારણ કે આજે અમારે ફોર્મલે શોપિંગ કરવા જવાનું છે દશામાના વ્રતને લઈને. તો રીનાબેન ઓલરેડી નીકળી ગયા, રેખાબેન અને પૂજા પણ નીકળી ગયા છે, તો બસ આપણે એની વાહે છીએ. તો ભાઈ ચાલો આપણે પણ ચાલતા થાય, કારણ કે આપણે ટ્રેનમાં જવાનું છે એમ કે. તો ફાઇનલી આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ભાઈ આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને જો રીનાબેન, રેખાબેન ને આપણે પૂજાબેન છે એ ઓલરેડી ટિકિટ લઈને બેસી ગયા છે. શું કહો રીનાબેન, સારું છે ને? જો અમારે રેખાબેન આજ તો હવે એકદમ સરસ મજાના લાગે હો. પૂજાબેન રેડી થઈ ગયા આજ તો? રેખાબેન મને મેકીને આવતા રહી આજે. હા પેલા તો જય દશામાં કા ભાઈ રીનાબેન ને આપડે 5 વર્ષ અમારે દશામાં કમ્પ્લીટ થાય છે એટલે આપડે એને ઉજવણું કરવાનું છે. તો આજે અમે એની સ્પેશિયલી શોપિંગ કરવા એમ કે નીકળ્યા છીએ. પૂજાબેન, રેખાબેન, અમારે પૂજાએ બેન થાય ને રેખાએ બેન થાય, આ બે બેન. તો ચાલો ભાઈ હવે ટ્રેન આવે એની વેઇટિંગ કરીએ છીએ. અમે ટ્રેન આવે એટલે બેસીને આપણે અમે ખરીદી કરવા. જો કેમેરો આ સાઈડ કરતાં ભૂલાઈ જાય છે એટલે જો અમે નીકળી જાય ખરીદી કરવા એમ કે. ચાલો તો હવે ટ્રેનમાં મળ્યા સીધા અમે. અમે શોપિંગ કરવા માટે પહોંચી ગયા. કારીનાબેન નથી, સારું છે. જો રીનાબેન છે ને અહીંયા શાંતિથી ઉભા છે, બાકી અમારી દુકાન આવે ને તો ઝટ લાવો ઝટ લાવો એમ કરતા હોય. ચાલો અમારે પૂજાબેનની ફાઇનલ શોપિંગ થઈ ગઈ છે. ખરીદી કરી લીધી આપણે, જો બંગડી છે, પાવડર છે, રૂમાલ છે, આજે ઘણું બધું ખરીદી લીધું એટલે આય આપણે દેવાનું છે બાયુને ઘણીઓમાં. ચાલો ભાઈ શોપિંગ ઓલમોસ્ટ ડન કરી લીધી અમે કા. ચાલો બેગમાં ભરવા માંડો, બીજું કંઈ થાય નહીં હવે આપણે. ચાર પાંચ લાખ ની તો ખરીદી કરી લીધી અમે ઓલમોસ્ટ.
સૂર્યવંશી કલ્પિસ. જો આ છે સુધાબેન અને એનું દીપમ નોવેલ્ટી છે, પોરબંદરમાં શોપ આવેલી છે. અહીં તમને દરેક રિઝનેબલ ભાવે એકદમ વસ્તુ મળી જશે. આપશો ને સુધાબેન? ચાલો ભાઈ, હવે શોપિંગ કરવી હોય તો આપણે અહીંયા પહોંચી જવાનું એમ કે સ્પેશિયલી. દીપમ નોવેલ્ટી, ચાલો બાય બાય. ચાલો ભાઈ શોપિંગ થઈ ગઈ ને રીનાબેન. ચાલો રેખાબેન એના અમારે પૂજાબેન એના બધા શોપિંગ કરશે. કેટલાની? 10,000 ની શોપિંગ કરી. ભાઈ દીપમ શોપ છે ને એ પારસ સ્ટુડિયોની સામે આવેલી છે. અમારે રેખાબેન ને છે ને માથી કેક ની શોપ છે ને ત્યાંથી કેક લેવી છે. પણ અત્યારે છે ને શરદી નો માહોલ રહ્યો ને રેખાબેન, એટલે આ ન લઈ જાય. તમે બીમાર પડો તો અમારે ક્યાં જવું? હાલો તો અત્યારે પોરબંદર આગળ ખરીદી કરી. ચાલો ભાઈ પૂજાબેન ટી શર્ટ ની ખરીદી કરે છે. હા લઈ લે પૂજા. રીનાબેન તમારે ટી શર્ટ નથી લેવું? કઈ સરસ મજા એની, સરસ ની. ચાલો ભાઈ જો દશામાનું વ્રત આવે છે, મૂર્તિ પણ બજારમાં આવી ગઈ છે, સરસ ની. રીનાબેન તમે એક ટી શર્ટ લઈ લ્યો ને, તો જગ્ગુ હાટું લઈ લ્યો. પૈસા ભરવા તા રીનાબેન લઈ લ્યો. કલર હાલે, કલર આવા જ લેવાના હોય, આમાં એન્ટિક લાગવા જાય. રીનાબેન જો ગ્રાઉન્ડ ની ખરીદી કરે, શ્રાવણ મહિના આવ્યો, લઈ લ્યો રીનાબેન. રીનાબેન ન ગમ્યું તમને ગ્રાઉન્ડ? ચાલો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ 99 રૂપિયાના સેલમાં. તો છો પૂજાય સરસનું છે, બટ મારા ક્યાં વેડિંગ છે ને, હમણાં એન્ગેજમેન્ટ આપણે કયું છે ને, શું એવી ખરીદી કરીને લેશું આપણે પૂજાબેન? પછી બધું કઈ તમને ન આપે નવાણું. આ સરસ નું છે ખબર ને, પાણી ભરવાનું ગરવું સરસ નું છે. એ કાચ ની બહેણી અમારે લેવી છે રેખાબેન. કાચ ની નથી લાગે, કાચ ની કેવી મસ્ત. એટલે અમારે છે ને ઓલા દુકાન ઓલા પેડા ને રાખવાનું. હા જો આ બહેણી આવી એમ જો બધા અમારે અહીંયા હાવ પાગલ છે. આ બહેણી વાહે અમારે ચોકલેટ માં આવી હતી રીનાબેન. હા હા ગૌતમ હાટુ કંપાસ, વાહ મસ્તી ને ચોકરી વાળો હે આ તો. જો અમે નાના હતા ત્યારે આવી કઈ વસ્તુઓ નથી, બટ અત્યારના જનરેશન ને મળે છે તો યુઝ કરો. આ જોયું છે ને, બટ એ કે આ મોટો હોય આ લેવાય ને કે નાનો લેવો? મને લાગે ભાગ પેટું નથી લેવું. એ પછી રમકડા ગણાય છે હવે લે. આવું છે રીનાબેન? ચાલે લ્યો. હાલો રેખાબેન પૂજાબેન એને ખરીદી કરી હતી કંપાસ બુક ને, વાલો ઘર ભેગા. ચાલો ફાઇનલી અમે 5-star હોટલમાં પહોંચી ગયા છીએ. તો રીનાબેન થઈ ગયો જમવાનો ટાઈમ, થઈ ગયો રીનાબેન ખરીદી કરી કરી થાકી ગયા. આપણે રીનાબેન શોપિંગ કરી ને, એટલે હવે જો રીનાબેન ભૂખા થઈ ગયા શોપિંગ કરવા બેસી ગયા. જમી
અમારી 5-સ્ટાર હોટેલ બહુ VIP છે, ત્યાં વિડિયો શૂટ કરવાનો અમને અલાઉડ નથી, એટલે અમે અમારી રીતના જમી લઈએ છીએ, પછી મળીએ અમે તારી ના બે. ગરમા ગરમ પૂરી છે અને બટેટા નું શાક છે, પણ એક નંબર છે. આવું છે રીનાબેન, મરચું છે. હાલો ભાઈ, મરચું ભાઈ, મરચા આપણે ખાતા નથી, કારણ કે મરચા આપને હાથે નહીં. ચાલો ભાઈ હું જમી લઉં, પછી આપણે પાછા મળીએ. જમી લીધું, જમી લીધું, મજા આવી. જો ભાઈ અમારી 5-સ્ટાર હોટલ છે ને, આ 5-સ્ટાર વાળી છે, પણ હોટલ કરતાં સારું જમવાનું મળે, મળે કે ન મળે. પાકીટ ભૂલાય નથી હોય ને. જમી લીધું, જમી લીધું, મજા આવી. જો ભાઈ અમારી 5-સ્ટાર હોટલ છે ને, આ 5-સ્ટાર વાળી છે, પણ હોટલ કરતાં સારું જમવાનું મળે, મળે કે ન મળે. પાકીટ ભૂલાય નથી હોય ને. ચાલો ભાઈ અમે શોપિંગ કરીને ક્યાં પહોંચીએ, અમારા અમારા ઘરે પાછા પહોંચીએ. કારી ના બે, એટલે કહું છું કે એટલે કહું કે જગુ ને બે જણા બધું અમારે બોલાવજો. અમે એક બ્લોગ જ શૂટ કરતા હતા, તને એક નતા લઈ ગયા, ઉમંગ નખા, અમે બ્લોગ જ શૂટ કર્યો હતો. કારી ના બેન, ગૌતી ભાઈ કા ગયા કંપાસ, બચ્ચા ખુશ હો ગયા, બચ્ચા ખુશ હો ગયા. અમારા ગિરીશભાઈ ને મજા નથી, હવે હાજર થઈ ગયા, એટલે બ્લોક અમે મેકશું. ચાલો ભાઈ શોપિંગ થઈ ગઈ છે અને હવે અમે થઈ ગઈ ઘર. હવે ટાટા બાય બાય, જા મંજુમાં ને બેઠા બેઠા જોઈ લ્યો અમારી શોપિંગ. તો પૈસા ફાઇનલી શોપિંગ કરી અને ઘરે જાઉં છું. અને મનસ્વીબેન હા, તો આપણે એક નાનું બેગ અને માથાની શું કહેવાય પીનું એવું ખરીદી કરીએ, છોટા સા બેબી ફોન જો યલો કલર કા. તો ફાઇનલી આજ કી શોપિંગ અહીં થી, અને ભાઈ હવે આપણે એક દશામાની જે મૂર્તિ છે એની ખરીદી કરવા જવાની છે. ચાલો ભાઈ રીનાબેનની શોપિંગ કરી આવ્યા, અને હવે દશા માતાજીની મૂર્તિ અને એની જે સાંધળી છે, હું સાંધળીની પૂજા કરું છું અને રીનાબેન છે એ મૂર્તિ ની પૂજા કરે છે. તો ચાલો એની ખરીદી કરવા માટે અમે જઈએ છીએ. અમે હાલો જગુ થઈ ગયા રેડી. હાલો ભાઈ, ના મારે તો ખાલી ચાંદડી લેવાની, તો અહીંયાથી લઈ અહીંયા જ છે. મનસ્વી ફૂલ બેગ માં તો જે નથી ખૂબ હોય છે. વારે કા ભણવાની બહુ વારે હજી. રાતના 9 વાગી ગયા છે અને ઓલમોસ્ટ કાલે દશામાનું વ્રત છે, તો એની જે તૈયારી હતી એ બધી કમ્પ્લીટ કરી લીધી છે, અને સવારે 9 વાગ્યાનું કાલે મુહૂર્ત છે. તો બસ આજનો બ્લોગ પણ આપણે અહીં પૂરો થાય છે. ગુડ નાઇટ એન્ડ બાય બાય, અને કાલ મળીએ સવારે 9 વાગે દશામાનું વ્રતથી શરૂઆત કરીએ.